ગુજરાતી મીડિયા રિપોર્ટ સાથે હું છું સિદ્ધિ. રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં દીપડો પકડાઈ ગયો છે. ઝૂ સ્ટાફે દીપડાને પકડી પાડ્યો છે. મનપા કમિશનરે સત્તાવાર જાહેરાત કરી છે. દીપડાને પકડવા માટે 8 પાંજરા મુકાયા હતા. અગાઉ હરણનો શિકાર દીપડાએ કર્યો હતો. ત્યારબાદ વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને દીપડાને પકડવા માટે પાંજરાઓ મુકાયા હતા. આખરે દીપડો પાંજરે પુરાઈ ગયો છે. રાજકોટના પ્રધવન પાર્કમાંથી દીપડો પકડાયો છે. દીપડો પાંજરે પુરાતા હાલ વન વિભાગ, ઝૂના સંસ્થાપકો અને આસપાસના રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. દીપડાને પકડવા માટે કુલ 8 પાંજરાઓ મૂકવામાં આવ્યા હતા. દીપડાએ રાત્રિના સમયે હરણનો શિકાર કર્યો હતો. ટ્રેપ કેજ ગોઠવી દેવામાં આવેલ હતા અને સતત આજે વન વિભાગની આપણી જૂની અલગ અલગ અમે ટીમ બનાવી અને અલગ અલગ જગ્યાઓ ઉપર દિવસ અને રાત આ કામગીરી કરવામાં ચાલુ રાખી દીધી અમે. રવિવારના રોજ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં દીપડા દ્વારા હરણનું મારણ કરવામાં આવ્યું હતું અને જેની જાહેરાત સોમવારના રોજ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા 5 દિવસથી મહાનગરપાલિકા પ્રદ્યુમન પાર્ક ઝૂના સ્ટાફ અધિકારીઓ તેમજ વન વિભાગ દ્વારા દિવસ અને રાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતું હતું. ત્યારે ગત રાત્રિના રોજ વન વિભાગ અને પ્રદ્યુમન પાર્ક ઝૂના સ્ટાફને મસમોટી સફળતા મળી છે અને આખરે જે દીપડો છે તે પાંજરે પુરાઈ ચૂક્યો છે. કેમેરામેન નવનીત લશ્કરી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી.